તારીખ 12/9/2024 ના રોજ સવારે 11 કલાકે હિંમતનગર મુકામે જય અંબે વિસામો શરૂ કરવામાં આવ્યો. હિંમતનગર શહેરના મુખ્ય દ્વારમાં આવેલ હનુમાનજી મંદિર કેમ્પસમાં જય અંબે વિસામો સેવા કાર્ય કરવામાં આવ્યું. સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારીયા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, ભારતીય જનતા પાર્ટી પ્રભારી નિર્ભયસિંહ, ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, કારોબારી ચેરમેન જીનલબેન પટેલ, હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ સૌજીભાઈ ભાટી, પૂર્વ કાઉન્સિલર શ્રી કનુભાઈ ભાટી, અન્ય નગરપાલિકાના હોદ્દેદારો, ગુજરાત પત્રકાર એકતા પરિષદ આઈટી સેલ પ્રદેશ વિપુલભાઈ ખેલાણી, પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેસિયા, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, હિંમતનગર ભારતીય જનતા પાર્ટી પ્રભારી નિર્ભયસિંહજી સાબરકાંઠા, પત્રકાર એકતા પરિષદ મંત્રી રાકેશભાઈ પટેલ, મહામંત્રી કૃષ્ણવર્ધનસિંહ પુવાર, હિંમતનગર શહેરના નામી અનામી અને હિંમતનગર પાલિકાના કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં જય અંબે સેવા કેમ્પ અંબાજી જતા પદયાત્રીઓ માટે કેમ્પમાં સ્નાન કરવા માટે ગરમ પાણી, સવાર સાંજ 2 ટાઈમ જમવાની વ્યવસ્થા, સવારે 4 નાસ્તાની વ્યવસ્થા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, હિંમતનગર હર્બન સેન્ટરના આરોગ્ય કર્મીઓ દ્વારા મેડિકલ સેવા જેવી નાની મોટી સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શોભનાબેન બારીયા અને ધારાસભ્ય શ્રીના હસ્તે જય અંબે વિસામો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કેમ્પની સેવાઓનું આયોજન શ્રી દીપકભાઈ ભાટી અને ઓમભાઈ મલેસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ પટેલ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એચબીએન ટીવી ન્યૂઝ. અત્યારે આપણે સાબરકાંઠામાં હિંમતનગરમાં અહીંયા મોતીપુરામાં જે અહીંયા હનુમાનજી મંદિર છે ત્યાં આગળ તાજે એક વિસામાનું આયોજન કર્યું છે અને અહીંયા વિસામાનો જે આજનો કાર્યક્રમ છે ત્યાં આપના સાબરકાંઠા તરવલ્લીના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયા અને તેમના સાથે જે આવેલા છે તગ્રણીએ તેમને મળશું અને જાણશું કે ત્યાં વિસામાની આજની કાર્યક્રમની શુભકામનાઓ તે પાઠવે છે. આપનું નામ? શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદ. અહીંયા જે વિસામો છે મોતીપુરા અને એ સિવાય પણ ચાલતા વિસામામાં મેં મુલાકાત લીધી છે અને વિસામામાં ખૂબ સરસ આયોજન, ગરમ પાણીથી નહાવાનું, નાસ્તો, અવિરત ચા પાણી કરાવવાનો નાસ્તો, શ્રદ્ધાળુઓ જે ચાલતા જાય છે એમના માટે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માતાજી એમની રક્ષા કરે, એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને આવનારા સમયમાં માતાજી સમગ્ર અમારા વિસ્તારના જનતા ઉપર આશીર્વાદ વરસાવે એવી હું માતાજીની પ્રાર્થના કરું છું. નમસ્કાર. લાભુભાઈ કાતરોડિયા, પ્રમુખ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે હિંમતનગરના પ્રવેશ દ્વારે મોતીપુરા હનુમાનજીના સાનિધ્યમાં વિસામો કેમ્પ એટલે કે પદયાત્રીઓ માટેની સેવા, જેમાં ગરમ પાણીથી નાવાની, આરામ, થાક ઉતારવાની, સાથે મેડિકલ કેમ્પ, નાસ્તા કે ભોજનની સુવિધા, એટલે પ્રવેશ દ્વારમાં આ સુવિધા હોય ત્યારે આનો મેક્સિમમ યાત્રાળુઓ લાભ લઈ શકે અને એક સેવાના માધ્યમથી યુવાનો આમાં જોડાય અને ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય. ઘણી વાતનો ગુણાકાર આ વસ્તુમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિને ટકાવવા માટેનો છે અને આખરે આ જે પ્રયાસ કર્યો છે અભિનંદનને પાત્ર છે. યાત્રાળુઓ માટે જે સેવા છે એ સાચામાં સાચી સેવા છે, કારણ કે જેણે પોતે ચાલીને પુરુષાર્થ કર્યો છે એની સેવા કરવાની તક મળે ત્યારે સીધો પુણ્યનું કામ જ કરે છે. આપનું નામ? કિરણભાઈ મલેસિયા. સાહેબ, આ વિસામો કેટલા સમયથી ત્યાં આપ ચલાવો છો? છેલ્લા 4 વર્ષથી અમે આ વિસામો અવિરત ચલાવી રહ્યા છીએ અને સ્થાનિક લેવલે અમને અહીંના જે નગરપાલિકાના ઉપપ્રમુખ છે સૌજીભાઈ છે, દીપકભાઈ ભાટી છે, ઓમભાઈ મલેસિયા છે, મિત્ર મંડળ દ્વારા અમે સહયોગથી આ વિસામાનું આયોજન કરીએ છીએ. અચ્છા, આપનું નામ? મારું નામ એસએલ રાઠોડ. આપણો હું એક પત્રકાર છું, એકતા પરિષદ જોડાયેલો છું. જો વિસામાને જો આયોજન કર્યું છે બહુ સારું કર્યું છે, દર વર્ષે કરવું છે, મગર આપણે ધર્મની વાત. ડૉક્ટર વાસુદેવ રાવલ, હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ. સૌજીભાઈ અને કિરણભાઈની જે આખી સમગ્ર ટીમ છે વર્ષોથી, આ વખતે તો ભોજન સાથેનો અને નાહવા માટેનો ગરમ પાણીની પણ વ્યવસ્થા કરી છે, એટલે માં અંબા એમના સર્વેને શુભકામનાઓ પાઠવે અને એમના પરિવારને પણ આ જે સેવા આપે છે એ સેવાનો લાભ આપે. અસ્તુ ભારત માતા કી જય. આપનું નામ?
નીતિન ગેલાણી, હું પત્રકાર એકતા પરિષદથી આઈટી સેલમાં આગેવાન છું પ્રદેશમાં. અમે ભાવનગરથી પત્રકાર એકતા પરિષદના અમારા લાભુભાઈ કાતરોડિયા, સાંસદ બેનશ્રી અને અમે સાથે અહીંયા કાર્યક્રમમાં જોડાણા છીએ. અમે સ્પેશિયલ ભાવનગરથી આ કાર્યક્રમ માટે આવ્યા છીએ, પણ અમને ખૂબ આનંદ થયો જ્યારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં હનુમાનજી દાદાના સાનિધ્યમાં જ્યારે ભોજનની વ્યવસ્થા પગપાળા યાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હોય, ત્યારે એને ગરમ પાણી નાહવા માટે યાત્રાળુઓને પગ કચરવા માટે તેલ લગાડીને એને એની સેવા કરવાનો જ્યારે આ હિંમતનગરના લોકોને લાભ મળ્યો ત્યારે બહુ ખૂબ ગમ્યું. અને મેડિકલ કેમ્પ પણ સાથે, મેડિકલ દવા પણ સાથે આપે છે. અને અમારા પત્રકાર પરિષદના સાથી મિત્રો હિંમતનગરના સાથે મળીને અને આના લોકોને સાથે રાખીને જે આ કાર્ય કર્યું છે બહુ સહારનીય કાર્ય છે, બહુ સારું કાર્ય છે, અમને ખૂબ ગમ્યું. અને આવા કાર્ય સારા કરો એવા અમારા આશીર્વાદ છે. આપનું નામ? સૌજીભાઈ ભાટે. હું હિંમતનગર નગરપાલિકા ઉપપ્રમુખ પણ આ વિસ્તારની અંદર છેલ્લા 42 વર્ષથી કૃષ્ણક મંડળ તરીકે અહીં ગાડી અમે ઉજવણી કરીએ છીએ. પણ આ વખત અમને એવું થયું કે યાર વરસાદનો માહોલ એટલો બધો વધુ પડતો ગુજરાતમાં છે અને વરસાદનો માહોલ હોવાના કારણે અમે વિચાર્યું કે આ વખત વોટરપ્રૂફ ટેન્ટ બનાવીએ આપણે અને પબ્લિકને જવા આવવામાં તકલીફ ના પડે અને એમની સારી એવી સેવા કરીએ. જો કે મા બાપ નાની ઉંમરમાં કદાચ ગુજરી ગયા હોય અને આપણે ના કરી શકીએ, આજે આપણા મા બાપ સમજીને તીર્થયાત્રીઓને આપણે એમની સેવા કરીએ છીએ અને આપણને બહુ આનંદ થાય છે. અને આ આનંદ દરેકને લેવો જોઈએ. દરેક પગયાત્રાળુ માટે અમે એવું કહીએ, માતાજીને સૌને એમની આશીરે અને સૌ સાથે ભગવાન અમને સુખી કરે. 100% આપે બહુ સરસ વાત કરી અને આપ લોકોએ જે મારી ચેનલને સહયોગ કર્યો એ બદલ આભાર.